તો આપણે આવી ગયા છે રાઉન્ડ ગોળીબારમાં. આ રાઉન્ડ આપણે કેવી રીતે રમવાનો છે એ હું તમને સમજાવી દઉં. અમુક સવાલો છે મારી પાસે, એનો જવાબ સોપારી એટલે કે મયુરભાઈ પાસે છે, પણ અહીંયાથી પૂછવામાં આવેલ સવાલમાં મયુરભાઈ કોનું નામ લેશે એ તમારે બંને ધારવાનું છે, અને મયુરભાઈએ આ બંનેમાંથી કોણ આવું કહેશે એનો જવાબ આપવાનો છે. સમજી ગયા વાતને? ક્લિયર? તો પહેલો સવાલ, મયુરભાઈની ચામાં ખાંડની જગ્યાએ કોઈકે મીઠું નાખી દીધું છે, મયુરભાઈ કોનું નામ લેશે? પાછળથી બંને જણાએ આ હા હા હા, મયુરભાઈ આવું કૃત્ય કોણ કરી શકે છે? વહુ તો કોન્ફિડન્સ થી કહે છે કે આ તો હું જ કરી શકું, અને સાસુમાં કહે છે કે ના આ તો મારી વહુ જ કરી શકે, અને દીકરો એમ કહે છે કે આ ઓનું જ કારસ્તાન હોય. પણ આમાં બધાનો જવાબ મેચ થાય છે એટલે આ સવાલ થાય છે ફિન્ટુસ. ઓકે, હવે જઈએ આગળના સવાલ તરફ. આગળનો સવાલ, કોઈક એવું કહે છે કે મયુરભાઈ અવાજ કર્યા વિના જમતા નથી, મયુરભાઈ કોનું નામ લેશે? મયુરભાઈ કોણ આવું કહી શકે? વાહ ભાઈ વાહ, પહેલો જ પોઈન્ટ બૈરીને આલી દીધો. કેવું પડે વહુ ગીલા, જોઈ લો. દીકરો કહે છે કે આવું વહુ બોલી શકે, વહુ કહે છે કે હું બોલી શકું, અને મમ્મીને કોન્ફિડન્સ છે કે આવું હું કહી શકું. પણ તમે વહુનો પક્ષ લઈને વહુની તરફ આંગળી ચીંધી, અને આ પોઈન્ટ મળે છે રિમ્પલ બેનને. ઓકે બેન, તમે ધ્યાન રાખજો, દીકરાએ પહેલો પોઈન્ટ તો આપી દીધો છે, પણ અત્યાર સુધીના તમામ જવાબોમાં એમણે મુસ્ટોપ આંગળીઓ વહુ તરફ કરી છે, એટલે તમે જરા ચેતતા રહેજો. આ સાવચેતી જનહિતમાં જારી છે, બરાબર છે? આગળના પ્રશ્ન તરફ જઈએ. મયુરભાઈ, કોઈક એવું કહે છે કે મયુરભાઈને અમે એક દિવસ છે ને મેંદુ લેવા મોકલ્યા હતા, તો રવો લઈને પાછા આવ્યા. પાછળથી આપણે કે મયુરભાઈ આ તમારા બંનેમાંથી કોનું નામ લેશે? આપો જવાબ. મયુરભાઈ તમારે જવાબ આપવાનો છે. મમ્મી કહે છે હા. અચ્છા મયુરભાઈ, હમણાં વાઈફ વિશે વાત કરી એટલે હવે મમ્મી પર આંગળી આવી, વેરી ગુડ. પણ તમારો અને તમારા મમ્મીનો જવાબ મેચ થાય છે એટલે મમ્મીને મળે છે એક પોઈન્ટ. ઓકે, આગળનો સવાલ, કોઈક એવું કહે છે કે મયુરભાઈ ઘરે હોય ત્યારે આખું ઘર માથે લે છે, મયુરભાઈ કોનું નામ લેશે? મયુરભાઈ કોનું નામ લેશો આમાં તમે? હા 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 હા, ફરી એકવાર બૈરી તરફ આંગળી કરી, આનું પરિણામ તમારે ભોગવવું પડશે મિત્ર. વેરી ગુડ, એટલે મયુરભાઈના જવાબ સાથે એમની ધર્મપત્નીનો જવાબ મેચ થાય છે એટલે બીજો એક પોઈન્ટ એમના ખાતામાં જાય છે. હવે આ છેલ્લો અને અંતિમ સવાલ, એમને મળ્યા છે બે પોઈન્ટ અને તમને મળ્યો છે એક જ પોઈન્ટ. છેલ્લો સવાલ છે, બાજી મારી જજો, હજુ એ કહું છું. સવાલ એવો છે કે કોઈક એવું કહે છે કે મયુરભાઈને જો કોઈ ફોન ઉપર ખોટી ખોટી ધમકી આપે ને તો એ બિચારા પૂકે ને પૂકે રડી પડે. બોલો આવું કોણ કહી શકે પાછળ બેમાંથી? ધારો તમે બેમાંથી કોણ કહી શકે આવું? મયુરભાઈ. ફરી પાછા ત્રણેય જણના જવાબ મેચ થયા એટલે આ સવાલ પણ થાય છે પિન્ટુસ. સરસ મજા આવી. આ રાઉન્ડના અંતે રિમ્પલબેન મેળવે છે બે પોઈન્ટ, અને રિમ્પલબેનના સાસુ અને મયુરભાઈના મમ્મી એ મેળવે છે એક પોઈન્ટ. એટલે આ રાઉન્ડના વિજેતા બને છે રિમ્પલબેન, અને રિમ્પલબેનને હર્ષિદાબેનના બેલેન્સમાંથી મળે છે 2000 રૂપિયા. એટલે રિમ્પલબેનનું બેલેન્સ થાય છે 12000 રૂપિયા, અને હર્ષિદાબેન પાસે બચે છે 8000 રૂપિયા. હર્ષિદાબેન અને રિમ્પલબેન, સ્ત્રી જ્યારે પરણીનેના સાસરામાં જાય ત્યારે એને ઘણું બધું ચેન્જ કરવું પડતું હોય છે, એના એની લાગણીઓ પણ ક્યારેક બદલાતી હોય છે, સાથે સાથે એને ઘણું બધું પરિવર્તન આવે કે જેમ કે કામકાજમાં, એની રહેણીસહેણીમાં. તો તમારા બંનેમાં શું શું ફરક આવ્યો તમે કહો. એ જ્યારે પરણીને આવીને ત્યારે એના સવારે વહેલા ઉઠવું પડે એક તો પહેલાં,
ત્યાં એના માં બાપ ના ઘરે તો 8-9 વાગે ઉઠતા હોય, પણ અહીંયા થી તો 5:30 ઉઠી જવું પડે. પણ મારે એને કોઈ દિવસ બૂમ નથી પાડી કે બેટા નીચે આવો, 5:30 થઈ ગયા છે. બીજું કે એના પપ્પાનો ટિફિન બનાવે અને મયુરનો ટિફિન બનાવે ત્યારે મારી થોડી પતલી રોટલી થતી હતી અને એની થોડી જાડી રોટલી થાય છે, એટલે પપ્પા મને રોજ કહે કે એમ કે થોડી જાડી રોટલી થાય છે તો મને ઓછી ભાવે છે. તો મેં કહ્યું કે સારું હું એને કાલે કહીશ. બીજા દિવસે મેં કીધું જો બેટા પપ્પાને થોડી પતલી રોટલી જોઈએ છે, એટલે મેં એને કીધું જો બેટા આ રીતે આટલો જ લોયો લેવાનો અને ધીમે ધીમે વણવાનો અને આ રીતે બનાવવાનું. એટલે બીજા દિવસે એને સરસ થઈ ગયેલો. વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. આવી વાતોનો દોર પણ આપણે આગળ ચાલુ રાખવો છે, સાથે સાથે રમતો પણ રમવી છે અને ધમાચકડી પણ કરવાની છે, સમજી ગયા. પણ તમારા જે પરિવારનો તાલમેલ છે એવો તાલમેલ આપણે આગળની રમતમાં પણ કરવાનો છે. તો શરૂ કરીએ રાઉન્ડ તાલમેલ. તો આવી ગયા છે રાઉન્ડ તાલમેલમાં. તો હવે આ તાલમેલ કેવી રીતે સાધવાનું છે આપણે જોઈ લઈએ. આ રાઉન્ડ આપણે કેવી રીતે રમવાનું છે એ હું તમને સમજાવી દઉં. આપણી સામે પડ્યું છે એક ચક્ર જેમાં 5 વિષય લખેલા છે. અહીંયાથી મયુરભાઈ ચક્ર ઘુમાવશે અને એરોની સામે જે વિષય આવશે એ મુજબ આપણે રમવાનું રહેશે. સમજી ગયા? તો ઘુમાવ ચક્ર. અને વિષય આવ્યો છે તોડફોડ. આ તોડફોડમાં આપણે શું કરવાનું છે એ હું તમને સમજાવી દઉં. અહીંયાથી 2 વાક્યો આપવામાં આવશે મયુરભાઈને. મયુરભાઈ તમને વાક્યો કહેશે અને વાક્યોમાં કોઈક વસ્તુનું નામ હશે, ઝાડનું, ફળનું, ફૂલ, આ તો વાસણ, કોઈક એવું નામ છુપાયેલું હશે. એ તમારે કહેવાનું છે કે આ વાક્યમાં આ વસ્તુ છુપાયેલી છે. પણ સમય માત્ર 1 મિનિટનો હશે અને આ રાઉન્ડ રમાવાનો છે 3000 રૂપિયા માટે. તો તૈયાર છો? રેડી? મયુરભાઈ પહેલું વાક્ય આ છે, વાંચો. કઈ ગરમું કોણે મૂક્યું, કઈને બા ગુસ્સે થયા. આમાં મસાલાનું નામ છે અને સમય શરૂ થાય છે સ્ટાર્ટ. વાંચો ફરી. કઈ ગરમું કોણે મૂક્યું, કઈને બા ગુસ્સે થયા. એક મસાલાનું નામ. કઈ આઈડિયા આવે છે કે આમાં એક મસાલાનું નામ કયા શબ્દોની વચ્ચે રમી રહ્યું છે? હિંગ. બિલકુલ સાચો જવાબ. ક્યા બાત હે રિમ્પલ બેન, બહુ હોશિયાર છે અને સાસુમાં બહુ હોશિયાર લાયા છો. ગુડ, સરસ. તો એક પોઈન્ટ મળે છે રિમ્પલ બેનને. આગળ વધીએ, બીજું વાક્ય. બધા પૈસા કરનાળી જઈ નર્મદામાં પધરાવ્યા. એમાં ખાવાની વસ્તુ છે. એમાં ખાવાની વસ્તુનું નામ છે ને તમારો સમય શરૂ થાય છે સ્ટાર્ટ. બધા પૈસા કરનાળી જઈ નર્મદામાં પધરાવ્યા. સાકર. સાસુ માએ બાજી મારી, એકદમ પરફેક્ટ જવાબ, સાકર. ક્યા બાત હે, એક પોઈન્ટ વહુ લઈ ગઈ અને એક પોઈન્ટ સાસુ લઈ ગયા. આ તો ટાઈ થઈ ગઈ. રે 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 રે, હવે શું કરીશું? એક કામ કરીએ, ત્રીજું એક વાક્ય આપી દઈએ છીએ, એટલે હવે જે જવાબ આપશે એ જીતશે. ભાઈ, બરણીનું ઢાંકણ બરાબર ફિટ કરજે, મીઠાઈનું નામ છે. તમારો સમય શરૂ થાય છે સ્ટાર્ટ. વાચો. બરણીનું ઢાંકણ બરાબર ફિટ કરજે. સમય નજીક આવી રહ્યો છે અને આ રાઉન્ડ આપણે રમી રહ્યા છીએ 3000 રૂપિયા માટે. હવે બહુ જ ઓછી સેકન્ડ બાકી છે. મગજ તમે થોડુંક ચલાવો અને અહીંયા ઓછી સેકન્ડ બચી છે. બરફી. એકદમ સાચો જવાબ, બરફી. ક્યા બાત હે, ઇન્ટેલિજન્ટ વહુ. ભાઈ, તમારે હવે કંઈ કરવાની જરૂર નથી. હા, આ ભણી ગણીને કઈ પહોંચશે આ માયા. આ રાઉન્ડમાં 2 પોઈન્ટથી વિજય બને છે રિમ્પલ બેન. એટલે રિમ્પલ બેનને હર્ષિદા બેનના બેલેન્સમાંથી મળે છે 3000 રૂપિયા.